સૌથી પહેલો નિયમ સમસ્યા જોયા પછી અને સમસ્યાને લીધા પછી સૌથી પહેલો નિયમ 30 સેકન્ડ રૂલ હું તમને આજે 11 નિયમો આપવાનો છું જો આ 11 નિયમોને આપણે પાળવાનું ચાલુ કરીએ તો સાચા અર્થની અંદર આપણે કોઈ પણ પ્રોબ્લેમમાં આવીએ નહીં પ્રશ્ન શું છે ખબર છે આપણને સમસ્યાનું પણ ખબર છે આપણને સમાધાનનું પણ ખબર છે પણ આપણે એની અંદર ઇન્વોલ્વ થતા નથી જે વસ્તુ આપણને દેખાય છે એની સાથે જોડાયેલા આપણા અભિપ્રાયને આપણે જોઈએ છીએ પણ ત્યાં આપણે સ્ટેન્ડ લેતા નથી ત્યાં આપણે જવાબદારી લેતા નથી અને એટલા માટે આપણે આ પ્રોબ્લેમનું સમાધાન શોધી શકતા નથી 30 સેકન્ડનો રૂલ શું કહે છે 30 સેકન્ડનો રૂલ એવું કહે છે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્ય કરતા પહેલા 30 સેકન્ડનો બ્રેક લેવો 30 સેકન્ડ ખમી જવું તમને થાય કે કેવી રીતે હું તમને એક વાર્તા કહું તમને સમજાશે હું શું સમજાવવા માંગુ છું એમ એક મસ્ત મજાનું ગાર્ડન છે આ ગાર્ડનની અંદર એક વ્યક્તિ ઝાડ નાખે છે ચણા નાખે છે ઘઉં નાખે છે પક્ષીઓ ચણવા માટે આવે છે મસ્ત મજાના પક્ષીઓ ચણતા હોય છે પક્ષીઓ ચણે તો અદબ છોડવી પડે મસ્ત મજાના પક્ષીઓ ચણતા હોય છે ધીમે 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 ચણે એમાં એક વ્યક્તિ આ પક્ષીને પથ્થર મારે છે એક વ્યક્તિ ચણ નાખે છે બીજો વ્યક્તિ પથ્થર મારે છે બોલો તો કયો વ્યક્તિ સારો કહેવાય ચણ નાખે કે પથ્થર મારે બહુ સાચી વાત 90% લોકો આ જ વાત કરે ચણ નાખે વ્યક્તિ સારો ચણ નાખે દાદા કયો વ્યક્તિ સારો કહેવાય ચણ નાખે 30 સેકન્ડનો રૂલ ભૂલી ગયા ચણ નાખે છે ને એ ઝાડ પાથરીને બેઠો છે એ શિકારી છે એ પક્ષીઓને પકડવા આવ્યો છે પથ્થર મારે છે ને એ પક્ષીઓને ઉડાડવા આવ્યો છે દુનિયામાં જે દેખાય છે એવું હોતું નથી અને એટલા માટે સમસ્યાઓ થાય છે જે જોઈએ છે દેખાતું નથી એટલા માટે સમસ્યા થાય છે અને આ સમસ્યાનું સમાધાન જો 30 સેકન્ડનો ગેપ લઈ લઈએ તો આપણી પાસે જ છે તમે તમારા પ્રોબ્લેમને યાદ કરો આમનેમ તો કંઈ ધોળાવાળ થયા નથી તમે જીવન જીવા છો તમારા પ્રોબ્લેમને યાદ કરો અને એ પ્રોબ્લેમમાં તમે વિચારો દાદા જો 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો આજે એ સમસ્યા તમારી પાસે ન હોત તો એ સમાધાન હોત હલો અચ્છા આ લોકોને કીધું તમારે નહીં કહેવાનું હલો આ વાત તમને હું સમજાવવા આવ્યો છું હું તમને બીજું એક્ઝામ્પલ આપું જે ઘરે રોજ થતું હોય છે ઘરે બાળક હોય પપ્પા હોય મમ્મી હોય બાળક હોય પપ્પા હોય અને મમ્મી હોય પપ્પા આવે પપ્પાના હાથમાં સફરજનનું એક થેલી છે 5 સફરજન બાળકના હાથમાં છે બાળક એક સફરજન ખાય એક પપ્પા ખાય એક મમ્મી ખાય અને પછી પપ્પા બાથરૂમમાં નાવામાં જાય નાઈને બાપા પાર આવે અને પપ્પા બાળકને કહે કે બેટા પહેલા 2 સફરજન છે ને એમાંથી એક મને આપડે મારે ખાવું છે બાળક આ હાથે એક સફરજનને બટકું ભરે આ હાથે બીજા સફરજનને બટકું ભરે પણ તમને ખબર જ છે શું થાય હલો પપ્પા ફાયર ધાર ધાર ખબર નથી પડતી 5 સફરજન લાવ્યો તો તારા ખાવા માટે લાવ્યો છું તને જ આપવાનું હતું મારે ખાવું તું આમ છતાં તું ખાઈ ગયો માત્ર 30 સેકન્ડ પછી બાળક બોલે શું ખબર પપ્પા આ જમણા હાથનું સફરજન છે ને એ ખાટું છે આ ડાબા હાથનું સફરજન છે ને એ મીઠું છે એક કામ કરો ને આ ડાબા હાથવાળું સફરજન ખાવું ને હલો 30 સેકન્ડની રાહ આપણાથી જોવાતી નથી એટલે સમસ્યાઓ થાય છે બાળક ઝંખે છે શું ખબર બાળક માતા પિતા પાસે ઝંખે છે સાથ અને સહકાર અને મમ્મી પપ્પા આપે છે શું ખબર સલાહ હલો બાળક માગવા આવે છે સાથ અને સહકાર પપ્પાને મમ્મી આપી દે છે સલાહ 30 સેકન્ડનો ગેપ પડતો નથી એટલે સમસ્યાઓ આવી જાય છે અને પછી આપણે કહીએ છીએ ઓય બાપરે કેટલા પ્રોબ્લેમ લાઈફમાં ચાલે છોકરાઓ મારી વાત માને નહીં છોકરાઓ આખો દિવસ ગેમ રમ્યા કરે એને પપ્પા આવે તો એ માને નહીં દાદાને બા ઘરે છે તો એ માને નહીં હલો